તમે આ બધી વાતો કરો છો પણ હજી સુધી તમારા પિતાજી જ કોંગ્રેસના ધારાસભ્ય અહીંયા હતા તો શું આ બધું કામ આટલા આટલા વર્ષોમાં નહોતું થયું વિકાસ યાત્રા એવું છે કે કોઈ આજે કરી દીધું ને કાલે કશું જરૂર પડે એવું નહીં છોટાઉદેપુર સીટ પરથી જે ભાજપના ઉમેદવાર છે રાજેન્દ્રસિંહ રાઠવા એ અત્યારે અમારી સાથે છે અત્યાર સુધી એમના પિતા જે છે મોહનસિંહ રાઠવા એ ગુજરાતના સૌથી વધુવાર કોંગ્રેસની સીટ ઉપરથી એમએલએ બનેલા ઉમેદવાર હતા તેમણે હમણાં જ જે કોંગ્રેસ છોડીને ભાજપમાં પ્રવેશ કર્યો તેમની સાથે સાથે રાજુભાઈએ પણ રાજેન્દ્રસિંહ રાઠવાએ પણ કોંગ્રેસ છોડીને ભાજપમાં પ્રવેશ કર્યો ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ અમિત શાહ સાહેબ અને જે પી નડ્ડા સાહેબ સી આર પાટીલ સાહેબ એમના આશીર્વાદથી મને ટિકિટ મળી છે અને ગામડાની અંદર અનેક વર્ષોથી કાર્યકર્તા તરીકે કામ કરતો જ હતો પણ કોંગ્રેસમાં કરતો હતો કોઈ ચૂંટણી હું ત્યાં લડ્યો નહોતો સામાજિક રીતે આ વિસ્તારનો ખૂબ પ્રવાસ હતો એટલે સ્વાભાવિક છે કે ગામડામાં બહુ સારો પ્રતિસાદ મળી રહ્યો છે તો આવા સમયમાં અત્યારે તમે ભાજપની આઈડિયોલોજી સાથે પોતાની જાતને કેવી રીતે એડજસ્ટ કરી રહ્યા છો અમારી રાજનીતિ આ વિસ્તારમાં પચાસ વર્ષ જેટલી છે અને અમે હંમેશા પ્રજાલક્ષી રાજકારણ રાખ્યું છે ચૂંટણીઓ પૂરતા જ પક્ષા પક્ષી પક્ષા પક્ષીથી ઉપર જઈ અને લોકો સાથે સુમેળભર્યા સંબંધો રાખીને જ અમે આ વિસ્તારમાં કામ કર્યો છે એટલે બીજી કોઈ તકલીફ આવે એવું પણ હજી સુધી જે લોકો તમાર એટલે જે લોકોની સામે તમે કામ કરી રહ્યા હતા કાર્યકર્તાઓની વાત કરીએ કે જે લોકો તમારી સામે હતા અત્યારે એમની સાથે બેસીને કેવી રીતે કામ કરી રહ્યા છો તમે શું કરી રહ્યા છો એમને બસ એમને એમનો વિશ્વાસ છે એમને ખબર જ હતી અમારા સ્વભાવથી અમારી કામ કરવાની નીતિ રીતિથી તેઓ પરિચિત જ હતા એટલે એડજસ્ટ થવામાં કોઈ વાંધો જ નહીં આવ્યો અમે લગભગ બે જિલ્લા પંચાયત અને આજે આજે દોઢ જિલ્લા પંચાયતની અમે આ રીતે કાર્યકરો સાથે ભાજપ કોંગ્રેસ જે મિક્સ થયા છે એ બંનેને સાથે રાખીને અમે કામ કાર્યક્રમ કર્યા છે બહુ સારા કાર્યક્રમ થયા છે અને આપ કદવાલ વિસ્તાર રંગપુર સડલી અને ચિસાડિયા જિલ્લા પંચાયત બાજુ પણ આ જ રીતે સાથે રાખીને બધા સાથે રાખીને કામ કરે છે પણ તો એ કોઈક તો ક્યાંક તો અસંતોષ હશે ભાજપના કાર્યકર્તાઓમાં ભાજપના નેતાઓમાં જે લોકો જે લોકો ટિકિટની તૈયારી કરી રહ્યા હોય એ ક્યાંક તો અસંતોષ રહ્યો હશે એને કેવી રીતે તમે હેન્ડલ કરી રહ્યા છો એવું કંઈ દેખાતું નથી છતાં પણ હોય તો અમે બધા જ ટિકિટ માંગવામાં જે અગ્રેસર નેતાઓ હતા એમના રૂબરૂ નિવાસ સ્થાને જઈને રૂબરૂ મુલાકાત કરી છે એમની સાથે ચર્ચા કરી છે અને એકબીજાનું માન સન્માન જળવાઈ રહે એ પ્રમાણેની કાર્યવાહી હું એમને પણ અને એ આશીર્વાદ સાથે મને નાળિયેર એકસો એક રૂપિયા તિલકથી સ્વાગત પણ કર્યું છે તેમાં તેઓ પૈકીના ઘણા બધા તો કોંગ્રેસની કારણ કે હજી સુધી જે તમે વાત કરી રહ્યા હતા કોંગ્રેસ એ જ વાત કરીને લોકોની વચ્ચે જવાની છે તો શું કેવી રીતે એને કાઉન્ટર કરશો કોંગ્રેસને કાઉન્ટર કરવાનો કોઈ સવાલ જ ઉપસ્થિત નહોતો કારણ કે અમે જ પહેલાં કોંગ્રેસમાં હતા અને આ કોંગ્રેસને અમે અહીંથી જ ચલાવતા હતા એટલે હવે એવો કોઈ પ્રશ્ન રહે નહીં પણ મોદી સાહેબની જે વિકાસ યાત્રા છે એમાં આ વિસ્તારને એના જે ઇશ્યુઓ છે એ સાથે સાથે બધું અમે આગળ કામ કરવા માંગીએ છીએ એટલે કયા મુદ્દાઓ કયા છે અત્યારે જ્યારે ચૂંટણીની વાત કરીએ છોટા ઉદયપુર સીટની વાત કરીએ તો કયા ખાસ ઇલેક્શનના મુદ્દાઓ છે જેને લઈને તમે લોકો સાથે વાત કરી રહ્યા છો ઇલેક્શનના મુદ્દા તો હું મારી પર્ટિક્યુલર વાત કરું તો મે મારું વિઝન એવું બનાવ્યું છે કે આ વિસ્તારની અંદર જે રોજગારી માટે જે યુવાનોને છે ને છે એમને રોજગારી મળી રહે તે માટે ઔદ્યોગિક દ્રષ્ટિએ શું થઈ શકે હું તમને સવાલે કરું છું તમે આ બધી વાતો કરો છો પણ હજી સુધી તમારા પિતાજી જ કોંગ્રેસના ધારાસભ્ય અહીંયા હતા તો શું આ બધું કામ આટલા આટલા વર્ષોમાં નહોતું થયું વિકાસ યાત્રા એવું છે કે કોઈ આજે કરી દીધું ને કાલે કશું જરૂર પડે એવું નહીં જેમ જેમ વસ્તી વધતી જાય તેમ તેમ અનેક નવા રિસર્સોસની સંસાધનોની પણ જરૂર પડતી હોય છે અને હવે અમે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે ભારતીય જનતા પાર્ટીની આવનારી સરકાર સો ટકા બનવાની છે એટલે જે અમારા અધૂરા કામો છે રસ્તાઓના વીજળીકરણના એવા ઘણા બધા પ્રશ્નો અમે સોલ્વ કરવાનો પ્રયત્ન કર્યા છે પણ જે કંઈ બાકી રહી ગયા હશે અને આ માધ્યમથી અમે સો આપણે રાઠવા ત્રિપુટીની વાત કરીએ કોંગ્રેસની રાઠવા ત્રિપુટી ગણાતી હતી અત્યારે તમે જ્યારે ભાજપમાં આવી ગયા છો એ ત્રિપુટી તૂટી ગઈ છે અને તમારા જે ફાધર ઇન લો છે તમારા જે સસરા છે પોતે અત્યારે કોંગ્રેસમાં કોંગ્રેસના ખૂબ જ સિનિયર લીડર છે તો આ ફેમિલીને કેવી રીતે તમે મેનેજ કરી રહ્યા છો કેવી રીતે પરિવારમાં કોઈ તૂટ ન પડે એનું કેવી રીતે ધ્યાન રાખશો પારિવારિક અને સામાજિક વ્યવસ્થા અને રાજકીય વ્યવસ્થા બહુ અલગ હોય છે ને બધું ચાલતું આક્ષેપો પ્રતિ આક્ષેપો પણ એ પારિવારિક કે પછી સામાજિકમાં આવે અને રાઠવા ત્રિપુટીમાં તો એવું છે કે મારા પિતાજી મોહનસિંહ રાઠવા એ હવે નિવૃત્તિ લઈ લીધી છે એમને સામે નારણભાઈ પણ લડતા નથી માત્ર એક સુખરામભાઈ એટલા લડે છે તો એટલે રાઠવા ત્રિપુટી તો હવે એમાં નવી પેઢી આવી ગઈ છે એટલે જોઈએ સમય નવી પેઢીનો આવે અચ્છા તો તમારા વિસ્તારની વાત કરવામાં આવે તો પાર તાપી નર્મદા પ્રોજેક્ટ છે એ એને લઈને પણ ખાસો એવો વિરોધ જોવા મળ્યો હતો આદિવાસી સમુદાયના લોકો સામે હતા કોંગ્રેસને કોંગ્રેસે જે આખી જે મુમેન્ટ છે લીડ કરી હતી એને લઈને અત્યારે તમારો શું સ્ટેન્ડ છે એને લઈને તમે શું કરશો આગળ જઈને પક્ષમાં શું વાત મૂકશો એને લઈને ભારત સરકાર અને ગુજરાતની રાજ્ય સરકાર એ પાર તાપી નર્મદા લિંક યોજના વિશે પોતાનું સ્ટેન્ડ ક્લિયર કર્યું છે હાલ એ યોજના સ્થગિત છે એટલે આ પ્રશ્ન પણ કંઈ ખાસ ઉપસ્થિત થતો નથી બિલકિસ બાનુનો કેસ હતો એને લઈને પણ કોંગ્રેસ હંમેશા બહુ એગ્રેસિવ રહી છે અત્યારે જ્યારે એ લોકોને છોડી મૂકવામાં આવ્યા જે આરોપીઓ હતા એમને જ્યારે છોડી મૂકવામાં આવ્યા ત્યારે પણ કોંગ્રેસ સૌથી વધારે આગળ રહી હતી એને લઈને તમારો સ્ટેન્ડ શું છે એ કેસને લઈને એ કેસ બહુ જૂનો થઈ ગયો છે ગુજરાતને દેશ એને ભૂલી ચૂક્યું છે